अपना गुजरात राज्य की आन बान ने शान एवं अपनी गिरनार तलेटी भवनाथ अपनी पुलिस मातनी बॉडिंग छेला छ एक महीना थी जो प्रश्न चाली रो एना निकाल माटे अपना समग्र गुजरात में पुलिस मात आगेवनो थकी त्रण त्रण मीटिंगों करवा छता गई काले ज आपणे 26 साथे एक मीटिंग करी तेम छता उपज भाईनी तानाशाहीना कारणे पोलीसनो दुरुपयोग करी अपना समाज ने वेरविखेर करी अने अपना समाज ने लाल आंख देखाड़ी अने पोतानी तानाशाही जमाई दीधी छे त्यारे ई बॉडिंगना आ प्रश्नना काले कोईपण प्रकारनो उकेल आव्यो नथी। समाज ने बेफाम गाळो दीधेल छे, समाज ने लूंटावो कीधेल छे, એટલા માટે કે એના પ્રશ્નના નિકાલ માટે આપણા સમાજના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમ સોલંકી કાલે બપોરે 12 વાગે ભવનાથ બોર્ડિંગમાં આવવાના છે। હું સમગ્ર ગુજરાતના તમામ કોળી સમાજના ભાઈ બહેનો, તમામ સંગઠનના પ્રમુખોને, તમામ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટીના સંગઠનના પ્રમુખો હોય, ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય કે કાર્યકરો હોય, સહકારી ક્ષેત્રના આગેવાનો હોય, સરપંચો હોય કે કોઈ પણ માનધાતા ગ્રુપને માનતો હોય, કોળી સેનાને માનતો હોય કે ગુજરાત કોળી વિકાસ નિગમને માનતો હોય, કોઈ પણ સંગઠનને માનતો હોય, તમામ હોદ્દેદાર ભાઈ બહેનોને કાલે 12 વાગે આપણે બોર્ડિંગનો પ્રશ્ન ઉકેલવા માટે આપણા જ ભાઈ એવા પુરુષોત્તમભાઈ સોલંકી બપોરે 12 વાગે ભવનાથ તળેટીમાં પધારવાના છે। કાલે તો સમગ્ર ગુજરાતમાંથી બપોરે 12 વાગે જૂનાગઢ બોર્ડિંગમાં આવવા માટે કોળી સમાજ વતી 28/7/2021 રોજ બપોરે 12 વાગે સર્વે ગુજરાતમાંથી આગેવાનોને પધારવા માટે ત્યાં ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત આગેવાનો, તમામ સંગઠનના પ્રમુખો, દરેક જિલ્લાના આગેવાનો અને સંગઠનો અહીંયા ઉભા છે। તો તમામ સંગઠનો તમને એક ભાઈ તરીકે, એક સમાજના દીકરા તરીકે તમને આહવાન કરે છે કે કાલે બપોરે 12 વાગે જો તમે કોળી સમાજના દીકરા હોય તો આપણી જે આ બોર્ડિંગ છે એ બોર્ડિંગ જ્યારે અત્યારે એની ઉપર આવો, ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે અને આ પ્રમુખ એક તાનાશાહી જમાઈ બેઠા છે, એ તાનાશાહીને દૂર કરવી હોય તો કોળી સમાજના દીકરા વતી હું તમને કહું છું કે કાલે બપોરે બધા 12 વાગે આપણા ભાઈના સમર્થનમાં અને ભાઈ જે આપણા પ્રશ્નના નિકાલ માટે આવે છે તો સમગ્ર ગુજરાતમાં આવવા માટે અમે સમગ્ર સંગઠન આપને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ। જય માતા, જય કોળી સમાજ, જય જય માતાજી।